હું દીપક આફ્રિકાવાલા, પૂર્વ નગરસેવક સુરત મહાનગરપાલિકા અને પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. હાલમાં કોરોના કોવિડ-19 જ્યારથી પણ શરૂઆત થઈ છે ત્યારથી હું કોરોના વાયરસ કષ્ટ નિવારણ સેવા સમિતિના નામથી સેવાકીય પ્રવૃત્તિઓ કરું છું અને અનેક જાતની સેવા કરી. ત્યાર પછી અત્યારે એક પ્રોબ્લેમ એવો મારા ધ્યાન ઉપર આવ્યો, વોટ્સએપ મારફત, મીડિયા મારફત અને સિવિલ હોસ્પિટલમાં જાતે જોવા જતાં માલમ પડ્યું કે જે મૃતકો છે એની બોડીનો ઢગલો થતો હતો અને એનું અંતિમ સંસ્કાર 1.5 દિવસે, 15 કલાક પછી, 20 કલાક પછી, ગમે ત્યારે સબવાહિની અને જે સેવા કરતા લોકો છે એ લોકો જ્યારે બોડી લેવા આવે ત્યારે એનો નિકાલ થતો હતો. આ વાત મારા ધ્યાન પર આવી અને એક જ સબવાહિનીમાં 8-10 બોડીને એકની ઉપર એક નાખીને લઈ જતા હતા. આ વાત મારા ધ્યાન પર આવી એટલે મેં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે મને મનદુખ થાય છે કે આ હિન્દુ મૃતકોની અંત્યેષ્ટિ આવી રીતે કૂતરા બિલાડાની જેમ, જાનવરની જેમ કરવામાં આવે છે, તે બરાબર નથી, આની કોઈ વ્યવસ્થા બરાબર ગોઠવો. પરંતુ એવો એ મારી મૌખિક વાતનો કોઈ મન ઉપર લીધું નહીં અને જવાબ આપ્યો નહીં, એટલે મેં તારીખ 21-7-2020 રોજ લેખિત કાયદેસરની નોટિસ આપી કે જો તમે આની વ્યવસ્થા ન કરશો તો હું હાઈકોર્ટમાં પિટિશન કરીશ અને આ વ્યવસ્થા ગોઠવાવીશ, તમને ફરજ પાડીશ. મેં 21-7-2020 રોજ લેખિત નોટિસ આપી, પરંતુ તેઓએ 7 દિવસનો મેં સમય આપેલો, 28-7-2020 સુધી એમને કોઈ જવાબ આપ્યો નહીં, મૌખિક જવાબ આપ્યો કે નથી લેખિત જવાબ આપ્યો. એટલે પછી મેં 29-7-2020 રોજ હાઈકોર્ટમાં વિદ્વાન એડવોકેટ કુમારેશભાઈ મારફત પિટિશન કરી અને એનો પિટિશન નંબર 15-344-2020 છે. આ પિટિશનમાં મેં દાદ માગી કે મૃતકો જ્યારે પણ મૃત્યુ પામે તેની તરત જ તેના સગાવાલાને જાણ થવી જોઈએ અને વધુમાં વધુ 2 કલાકમાં સગાવાલાને એનું મોં બતાવીને એની અંત્યેષ્ટિ થવી જોઈએ. આવી દાદ મેં પહેલી માગી. બીજી દાદ એવી માગી કે અમારા ઋગ્વેદમાં એવું લખેલું છે કે જો એના સગાવાલા એના મુખમાં ગંગાજળ અને તુલસી ન મૂકે, એનું નાક બંધ ન કરે અને અગ્નિ ન આપે, અગ્નિદાહ આપવો પડે સગાવાલાએ, તો એને મોક્ષ મળતો નથી. એટલે એમના વારસદાર પાસે એને અગ્નિદાહ અપાવવો જોઈએ એવી મારી માંગણી છે. એ ઋગ્વેદ પણ મેં હાઈકોર્ટમાં રજૂ કરેલું છે. બીજું કે મેં એવું પણ જણાવ્યું કે જો તમારાથી આ વ્યવસ્થા ન થતી હોય તો હું પોતે આ બધી વ્યવસ્થા કરવા તૈયાર છું. હું મહારાજને પણ તમામ સ્મશાન ભૂમિ ઉપર બેસાડીશ, 1,000 રૂપિયા રોજનો પગાર આપીશ, એનો 5 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લઈશ અને 2 વ્યક્તિ ડેડ બોડીને સ્મશાન ભૂમિમાં એના વારસદારો પાસે અગ્નિદાહ કરાવે એવી 2 વ્યક્તિને પણ મૂકીશ અને એમને પણ, એમનો પણ 5 લાખનો વીમો લઈશ અને એમને પગાર ચૂકવીશ. આવી પણ મેં અંદર વાત હાઈકોર્ટમાં મૂકી છે. તો આની નકલ મેં કલેક્ટર, કમિશનર અને RAS સિવિલ હોસ્પિટલના RMOને બજાવી. આ લોકોએ એનો અભ્યાસ કર્યો કે દીપકભાઈએ શું માંગણી કરી છે, હાઈકોર્ટમાં શું જવાબ મૂકવાનો. મેં પરમ દિવસે RMOની મુલાકાત લીધી. મેં કીધું હાઈકોર્ટમાં મેં જે દાદ માગી છે એમાં કાંઈક તમે નિર્ણય લીધો છે, કાંઈ વ્યવસ્થા ગોઠવી છે? તો એમને મને કીધું કે હવે તમામ
બોડી એટલે કે મૃતકની લાશનો નિકાલ ફાયર બ્રિગેડ ઓફિસ ફાયર બ્રિગેડના માર્શલ કરશે એવી વ્યવસ્થા ગોઠવી દીધી છે અને અહીં સિવિલ હોસ્પિટલમાંથી જ બધા ફાયર બ્રિગેડના લોકો જશે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જે કોવિડના દર્દી મૃત્યુ પામ્યા હશે ત્યાંથી ફોન આવશે, એની પણ બોડી સિવિલ હોસ્પિટલમાંથી ફાયર બ્રિગેડના જવાનો માર્શલો લઈ આવશે અને એમના વારસદારોને ત્યાં મુખ બતાવવામાં આવશે. સિવિલમાં પણ એમ મુખ બતાવવામાં આવશે અને એમના વારસદારમાંથી કોઈ 5 વ્યક્તિને સ્મશાન ભૂમિમાં આવવું હોય તો એમની નજર સમક્ષ અંત્યેષ્ટિ કરવામાં આવશે. આ નિર્ણય આ લોકોએ લીધો છે. એક નંબર પણ ફાયર બ્રિગેડનો ડિક્લેર કર્યો છે એટલે સિવિલ હોસ્પિટલ એટલે પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ પણ હવે એક જ નંબર પર ફોન કરવાનો છે કોઈ પણ સંસ્થાને કે કોઈ પણ ડેડ બોડીનો નિકાલ કરનાર વ્યક્તિને એમને હવે ફોન કરવાનો નથી. તમામ અંત્યેષ્ટિ ફાયર બ્રિગેડના જવાનો કરશે. આ વ્યવસ્થાથી હું ખૂબ ખુશ છું. હું 2 દિવસથી નિરીક્ષણ કરું છું. આજે સવારે 7 વાગે એક વ્યક્તિનો ફોન આવ્યો, ગ્લોબલ હોસ્પિટલમાં દર્દી મૃત્યુ પામ્યો. એમના સગાવાલાને હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે એકતા ટ્રસ્ટવાળાનો આ નંબર છે, એમને ફોન કરો. એકતા ટ્રસ્ટવાળાએ કીધું કે અમે અત્યારે નવરા નથી, રાત્રે 9 વાગે તમારી બોડી લેવા આવશું. એટલે એમના સગાએ મને ફોન કર્યો કે આ લોકો રાત્રે 9 વાગ્યા સુધી બોડીનો નિકાલ કરવા માગતા કરવા આવવાની ના પાડે છે. તો મેં એ હોસ્પિટલવાળાને ફોન લગાવ્યો કે ભાઈ ફાયર બ્રિગેડ સિવિલ હોસ્પિટલે એક નંબર ડિક્લેર કરેલો છે, એ નંબર આ છે, તમે એની પર ફોન કરો એટલે ફાયર બ્રિગેડ તમારે ત્યાં આવી જશે, એના માર્શલો એનો નિકાલ કરશે. અને ધ્યાન રાખો કે સિવિલ હોસ્પિટલ કલેક્ટરે આ વસ્તુ નક્કી કરી છે, તમારા ધ્યાન પર હોવું જોઈએ. 30 મિનિટમાં ફાયર બ્રિગેડના ઓફિસરો સવારે ત્યાં પહોંચી ગયા અને 1/2 કલાકમાં સ્મશાન ગૃહ પર 5 વ્યક્તિની હાજરીમાં, કુટુંબીજનોની હાજરીમાં એની અંત્યેષ્ટિ થઈ. એનો મને આનંદ છે કે હવે મૃતકના સગાને એનું મોં જોવા મળે છે અને એમના દેખતા એમની નજર સમક્ષ એમના સગાવાલાનો અંતિમ સંસ્કાર થાય છે. હજુ એક વસ્તુ જે ઋગ્વેદ રજૂ કર્યું છે એના 34મા ભાગમાં બતાવેલું છે કે મૃતકના મોંમાં તુલસી અને ગંગાજળ મૂકવામાં ન આવે અને એના વારસદાર લોહીના વારસદાર જો એને આગ ન આપે તો એને મોક્ષ મળતો નથી. એનો નિર્ણય હજુ કલેક્ટર કમિશનરે લીધો નથી અને MRO એ પણ લીધો નથી. તો જે દિવસે કોર્ટમાં તારીખ પડશે એ દિવસે એનો જે નિર્ણય લેવાય, કારણ કે આ કોવિન છે, વાયરસવાળી વસ્તુ છે, એટલે કદાચ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પણ શરત મૂકશે તો હાઈકોર્ટ જે શરત મૂકે એ શરતનું હું પાલન કરવા તૈયાર છું. બ્રાહ્મણનો 5 લાખ રૂપિયાનો વીમો લેવા તૈયાર છું અને હું જે 2 વ્યક્તિને ત્યાં અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે બોડીને ઉંચકીને લઈ જવા માટે હું રાખવા માગુ છું એનો પણ પગાર હું ચૂકવવા તૈયાર છું અને 5 લાખ રૂપિયાનો વીમો લેવા તૈયાર છું હું. અને એને કીટ પણ પહેરાવીશ કે એને કોઈ વાયરસ લાગે નહીં. આ તમામ મારી તૈયારી છે. હું હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવાનો છું. અત્યારે જે કંઈ કલેક્ટર કમિશનર અને MROએ જે નક્કી કર્યું છે એ 2 દિવસથી ખૂબ સરસ રીતે અંતિમ ક્રિયા થઈ રહી છે એનો મને આનંદ છે અને સંતોષ છે. પણ હિન્દુ મૃતકને મોક્ષ મળે એ વિધિ હજુ પણ બાકી રહે છે, તો એ વિધિ પણ થઈ જાય એવી મારી અભ્યર્થના અભિલાષા છે કે મૃતકને મોક્ષ મળે, એ પ્રક્રિયા પણ આ લોકો હાથ પર લે અને કરવા દે. વાયરસને ધ્યાનમાં લઈને જે નિયમો નક્કી કરશે એ નિયમો આપણે પાળવા તૈયાર છે. ભારત માતા કી જય. વંદે માતરમ. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર, ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO, GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે.
જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ.